નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને આજે છે વર્લ્ડ ચોકલેટ ડે. ચોકલેટ એક એવું વસ્તુ છે જે નાનાથી લઈને મોટા તમામ લોકોને ગમે છે. શુભ પ્રસંગો પર હવે મીઠાઈની જગ્યા પણ હવે ચોકલેટે લઈ લીધી છે. હાલમાં જે કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે, જાપાનીઝ સંશોધકો દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે ચોકલેટ ખાવાથી આની અસર ઓછી થઈ જાય છે, એટલે કોરોનાની અસર પણ ઓછી થઈ જાય છે. ચોકલેટ કોઈ પણ પ્રસંગમાં લોકો આજકાલ નોર્મલી ખાતા થઈ ગયા છે. ઓનલાઈન આની શોપિંગનો ટ્રેન્ડ પણ ખૂબ જ વધી ગયો છે. અને જે દુકાનો પર પહેલાં ચોકલેટ મળતી હતી, હવે તો ચોકલેટની જ દુકાનો શરૂ થઈ ગઈ છે. અને તેવા જ ચોકલેટ રૂમના જે સંચાલક છે હાર્દિકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અને આજે હાર્દિકભાઈ સાથે ચોકલેટ વિશે ચર્ચા કરીશું. ભારતમાં ચોકલેટનું જે માર્કેટ છે તે કહેવાય છે કે 500 કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગયો છે. અને અલગ અલગ ચોકલેટો મળે છે, એક રૂપિયાથી લઈને પછી એની કોઈ કિંમત નથી એવા પણ ચોકલેટો બજારમાં ઉપલબ્ધ છે. હાર્દિકભાઈ, સૌથી પહેલાં તો તમે આ વ્યવસાય સાથે જોડાયા છો, ચોકલેટ સાથે, ચોકલેટ રૂમ છે, આજે વર્લ્ડ ચોકલેટ ડે છે, શું કહેશો? પહેલાં તો વર્લ્ડ ચોકલેટ ડે નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામના. હવે વર્ષ 2013થી લઈને હું ચોકલેટ રૂમ નામની એક ફ્રેન્ચાઇઝીસ, જે ઓસ્ટ્રેલિયન ફ્રેન્ચાઇઝીસ છે, એના લઈને અત્યાર સુધી એની સાથે હું કન્ટિન્યુઅસ છું. હવે 2013થી 7 વર્ષથી લગભગ ધ ચોકલેટ રૂમ ફતેગંજ ત્યાં હું હેન્ડલ કરી રહ્યો છું. અને ચોકલેટની વાત કરીએ તો લગભગ વર્ષો પહેલાં એનો ઇતિહાસ છે કે કદાચ ચોકલેટ એક દક્ષિણ આફ્રિકાથી, આમ કહેવાય ને કે એના બીજમાંથી, કે ચોકલેટનું પહેલાં એનું બીજમાંથી કોકો કહેવાય છે કદાચ, એને એમાંથી ઉત્પન્ન થઈને પહેલાં લોકો લિક્વિડ એટલે કે ગરમ હતું, એટલું બધું પ્રખ્યાત નહોતું. એટલે એ પહેલાં ધીમે ધીમે એનું કડવાશપણું હતું, ધીમે ધીમે ટ્રેન્ડ એનો બદલાતો ગયો. એટલે અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે જે લોકો એટલા બધા કડવાશપણું અનુભવે ના, એની માટે અત્યારે ચોકલેટમાં અલગ અલગ વેરિયન્ટમાં લોકો ચોકલેટ ખાઈ શકે છે. એમાં ચોકલેટ લવર્સ એટલા બધા વધી ગયા છે અત્યારે કે ના પૂછો વાત. એમાં 3 વેરિયન્ટમાં ચોકલેટ આવે છે, ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ. એટલે અલગ અલગ એમાં ઘણી બધી ફ્લેવરો પણ આવે છે. એટલે બસ હવે કહેવાનું તો એટલું જ છે, નાનાથી લઈને મોટા સુધી એમાં કોઈ એજ હોતી નથી એમાં કે લોકો ચોકલેટ આ ઉંમરના જ લોકો ખાઈ શકે. હાર્દિકભાઈ, જે સમાજમાં આપણે આવીએ છીએ ત્યાં આગળ કોઈ પણ શુભ પ્રસંગે મોડું મીઠું કરવા માટે લાડુ હતા, બેસનની વસ્તુ હતી, ત્યારબાદ માવાની વસ્તુ આવી, અને હવે કોકોની એટલે ચોકલેટ આવી ગઈ. આ ટ્રેન્ડ જે બદલાયો એને કેવી રીતે જુઓ છો? હોય યસ, અત્યારે લોકો પહેલાં લાડુ અને તમે જે રીતના વાત કરી એ રીતે અત્યારે લોકો દિવાળીમાં પણ, શુભ પ્રસંગ તો વાત બરાબર જ છે, દિવાળીમાં પણ અત્યારે ચોકલેટના, મીઠાઈના બદલે ચોકલેટના બોક્સો લોકો બધા ઓફિસ વર્ક છે, કોર્પોરેટ લેવલ છે, એ બધી જગ્યાએ અત્યારે ચોકલેટના બોક્સો પણ દિવાળી હેમ્પર અને ગિફ્ટ હેમ્પર તરીકે આપી શકે છે. મેં જે રીતે શરૂઆતમાં વાત કરી કે પહેલાં કોઈ દુકાન હતી એમાં ચોકલેટ વેચાતી હતી, પણ હવે તો ચોકલેટ જ આખી દુકાન ચોકલેટની છે, તો આ જે કન્સેપ્ટ તમારા દિમાગમાં કેવી રીતે આવ્યું હતું? કેમ કે તમે આના વિશે જાણ્યું હશે, તો કેમ આ વિચાર કર્યો કે આ વ્યવસાયમાં જવું જોઈએ? બસ વિચાર તો એટલે આવ્યો હતો, પાસ આઉટ પણ હું કદાચ આ લાઈનથી જ મેં કર્યું હતું, અને મારે એક બિઝનેસમાં આગળ વધવું હતું, જે તે ટાઈમે ફિલ્ડ કર્યું, એક એમાંથી મેં નોલેજ લીધું કે ના, એક આ ચોકલેટ રૂમ તરીકે એક આ વ્યવસાય એક સારો છે. એટલે એ વ્યવસાયમાં રિસર્ચ કરીને હું આગળ વધ્યો. અને ચોકલેટ રૂમમાં કહેવાય એવું છે કે કદાચ ચોકલેટ રૂમમાં ખાલી ચોકલેટ જ મળે છે એ વસ્તુ નથી, પણ એના મેનુમાં બહુ ઘણું મોટું મેનુ છે ધ ચોકલેટ રૂમમાં, પણ એમાં 1 રૂપિયાથી લઈને કદાચ હજારો સુધીની ચોકલેટ મળી શકે છે ચોકલેટ રૂમમાં. અને કોન્સેપ્ટ મને બહુ સારો લાગ્યો, કારણ કે એમાં નાનાથી લઈ અને મોટા ઉંમરના લોકો સુધી મારી ત્યાં આવે, બેસે, એક ચોકલેટ ખાવાથી એનો થાક, એનો હળવાશ, કે પછી એનું દિલ, કોઈને પણ ચોકલેટ આપીને જો કોઈ જીતી શકતું હોય તો એક ચોકલેટ છે. એટલે મારી ઈચ્છા એવી થઈ કે ના, એક આ વ્યવસાયમાં હું આગળ વધી શકું. હાર્દિકભાઈ, તમે જેમ કીધું કે કોઈને ખુશ કરવા માટે, કોઈને થેન્ક્સ કરવા માટે ચોકલેટ આપવાનું ખૂબ ચલણ છે, તો જે યુવાનો કે જે મોટાઓ કોઈ પણ કોઈ થેન્ક્સ કે કોઈ પ્રપોઝ કરે, તો એમાં જ્યારે ચોકલેટનો ઉપયોગ થાય ને એવામાં તમારી ચોકલેટનો ઉપયોગ થાય, ત્યારે તમને કેવું લાગે?
બસ હું બહુ સારું ફીલ કરું છું મારી ચોકલેટનો જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે. અને ચોકલેટ રૂમ એક બ્રાન્ડ એવી છે કે એક પોતાની બ્રાન્ડ નેમથી એક ચોકલેટ બનાવે છે, એમાં બે વેરિયન્ટમાં અલગ અલગ ફ્લેવર્સમાં અમે ચોકલેટ બનાવ્યા છે. અસોટેડ ચોકલેટ છે અને બેલ્જિયમ ચોકલેટ્સ છે, એમાં પણ અલગ અલગ ફ્લેવર અમે આપતા હોઈએ છીએ. એ બહુ ખૂબ પ્રખ્યાત છે મારી ત્યાંની આ ફ્લેવર. હાર્દિકભાઈ, એક સવાલ એવો પણ છે કે જ્યારે ચોકલેટનો, તો નોર્મલ આપણે જ્યારે ચોકલેટની કલ્પના કરીએ તો એક ચોકલેટ દિમાગમાં આવે, એક ડિઝાઇન પેટર્ન આવે, પણ હવે તો ઘણી બધી પેટર્ન, ઘણા બધા ફર્મા કે જેમાં તમે કહો એમાં તમને મળી જાય. અને હવે તો એવું પણ છે કે જે ડાયાબિટીસ જેને છે તો એવી પણ ચોકલેટો બજારમાં છે, તો એના વિશે શું કહેશો? બસ, ડાયટ ફ્રી ચોકલેટ પણ અત્યારે બજારમાં મળે છે જે વિધાઉટ સુગર હોય છે. અને ચોકલેટ ડાયાબિટીસ જે લોકોને છે એ લોકો માટે પણ અમે એ પ્રોડક્શન કરીએ છીએ. 100% કોકો, એટલે કે એ મીઠાસ કરતાં કડવી વધારે હોય છે. ડાયાબિટીસવાળા માટે એ ચોકલેટ એ લોકો ખાઈ શકે છે. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ, તમે અમારી સાથે ચર્ચા કરીને. આજે વર્લ્ડ ચોકલેટ ડે છે, ધ ચોકલેટ રૂમના સંચાલક હાર્દિકભાઈ સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને આજના સમયમાં નાના હોય કે મોટા હોય, તમામ લોકો ચોકલેટને પસંદ કરે છે, લોકો ચોકલેટ ખાય પણ છે, અને ચોકલેટ બનાવનારા પણ લોકોના સ્વાસ્થ્યને નુકસાન ના થાય, કોઈને ડાયાબિટીસ હોય તો તેના માટે કયા પ્રકારની ચોકલેટ, તો તે પણ લોકો હવે બનાવી રહ્યા છે. અને જેમ મેં તમને કીધું કે મોડું મીઠું કરવા માટે સુપ્રસંગો પર આપણા ત્યાં જે ગોળ ધાણાનું ચલણ હતું, આજે તે જગ્યા ક્યાંક ને ક્યાંક ચોકલેટે લઈ લીધી છે.